મહત્વની જાણકારી હાલ સામે આવી રહી છે, જેના પર એક નજર કરીએ તો ગાંધીનગરમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડ કરી છે. 1998માં પાલનપુરમાં વકીલ સામે ખોટો કેસ કર્યો હતો, જેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ડ્રગ્સ મુદ્દે ખોટો કેસ કરવાનો તેમના પર આરોપ લાગેલો છે. કેસની તપાસ માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી હતી અને ત્યારબાદ આ કામગીરી કરવામાં આવી છે. જોકે આ પ્રકરણમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક પીઆઈની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે જ જે તે સમયના પીએસઆઈની પણ પૂછપરછ હાલ ચાલી રહી છે. તો પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડના સમાચાર અહીં સામે આવી રહ્યા છે. 1998માં પાલનપુરમાં એક વકીલ પર ખોટો કેસ કર્યો હતો, જેનો આરોપ તેમની પર લાગેલો છે. સમગ્ર મામલે હાઈકોર્ટમાં અરજદારે અરજી કરી હતી, જોકે હાઈકોર્ટે અરજીને ધ્યાનમાં રાખી અને સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી હતી. ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્ત પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ નિવૃત્ત પીએસઆઈની પણ હાલ પૂછપરછ ચાલી રહી છે. એનડીપીએસ કેસ, જેમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોફિક સબસ્ટન્ટના કેસ સંદર્ભે સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. હાલ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે 1996માં બનાસકાંઠામાં ડીએસપી તરીકે કાર્યરત હતા. તે સમયે નાર્કોટિક્સના કેસમાં રાજસ્થાનના પાલી જિલ્લાના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1 કિલો અફીણ પાલનપુર ખાતે, જ્યાં તેઓ રોકાયા હતા, ત્યાંથી જપ્ત કર્યું હતું. પરંતુ હોટેલના માલિકે સુમેરસિંહને ઓળખવાનો ઇન્કાર કરી દીધો હતો, જેથી તેને છોડી મુકાયો હતો. જે મામલે 5 મહિના બાદ સુમેરસિંહે પાલી જિલ્લામાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને સંજીવ ભટ્ટ દ્વારા કિડનેપ કરીને નાર્કોટિક્સનો ખોટો કેસ દાખલ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. તે સમયના જસ્ટિસ જૈનની બહેનને ખાલી પડેલી દુકાન જોઈતી હતી, જે રાજપુરોહિત ફેમિલીએ લીધી હતી, અને અંગત અદાવત રાખી આ બધું કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે હાઈકોર્ટે કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી હતી અને સીઆઈડી ક્રાઇમે એસઆઈટીની રચના પણ કરી હતી. સંવાદદાતા યશ અમારી સાથે લાઈવ જોડાયા છે. યશ, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે, આ સાથે કોની કોની ધરપકડ કરવામાં આવી છે, કોની કોની પૂછપરછ કરવામાં આવી રહી છે? જે ચોક્કસથી જે સ્વાયત કરવામાં આવે તો બસ 1996ની આ વાત છે કે સંજીવ ભટ્ટ જ્યારે તે બનાસકાંઠા ડીએસપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પાલી ડિસ્ટ્રિક્ટની અંદર બનાસકાંઠાની કોઈ પણ હોટલમાં રાજસ્થાનથી આવેલા સુમેરસિંહ, જેમની પાસે ડ્રગ્સ પકડાયું હતું, એનડીપીએસનો પાલનપુરનો જે મામલો છે, આ મામલે હાઈકોર્ટે ફરી એકવાર તપાસના આદેશ આપ્યા હતા કે જે પ્રમાણે આ કેસનો વળાંક આવે છે, કેસની અંદર જે અત્યારે સંજીવ ભટ્ટ તેમજ એક પીઆઈ તેમજ પીઆઈ સહિત અન્ય બીજા 5 લોકો છે તેમની અત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે એક પીએસઆઈની છે તે પૂછપરછ ચાલુ રહી છે, કારણ કે જેની સાથે તે વખત જે ડીએસપી હતા સંજીવ ભટ્ટ તેમની સાથે જે લોકો હતા તે તમામ લોકોની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. અને જે આની અંદર પૂછપરછ બાદ જ્યારે પણ જ્યારે હાઈકોર્ટ દ્વારા કેસ ખોલવામાં આવ્યો છે ત્યારે કોઈ પણ એવિડન્સ મળે તો સંજીવ ભટ્ટ તેમજ અન્ય લોકોની છે તે અટકાયત અત્યારે કરવામાં આવી છે, પણ ત્યારબાદ તેમની ધરપકડ થઈ શકે છે. થોડીક જ ક્ષણોમાં સીઆઈડી ક્રાઇમ છે તે મીડિયા સમક્ષ આની જે વધારાની માહિતી છે તે આપી શકે છે, પણ હાલ પૂરતી સંજીવ ભટ્ટ તેમજ અન્ય લોકો છે તેમની સાથે તે લોકોની જે પૂછપરછ છે તે હાલ ચાલી રહી છે. પણ ખાલી જે અટકાયત કરવા ધરપકડ કરવા માટે જે એવિડન્સ જોઈએ, જે પ્રૂફ જોઈએ, પુરાવા માટે સીઆઈડી ક્રાઇમ અત્યારે રાહ જોઈ રહી છે, કારણ કે તેમની જે અલગ અલગ પ્રકાર બેસાડી અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે, ત્યારબાદ જો પુરાવા તેમને મળી રહે તો ત્યારબાદ તેમની ધરપકડ થઈ શકે તેવું પણ લાગી રહ્યું છે. જી બિલકુલ યશ, માહિતી બદલ આપનો આભાર. તો હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ કુલ 7 લોકોની હાલ ધરપકડ થઈ છે અને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.